તો કેમ છો બધા? તો આપણે પહેલાં સામાન ભરી લઈએ બેગમાં. તો આપણી લાઇટ, આપણું સ્ટેન્ડ તથા માઇક, ચશ્મા હું પછી લઈ લો. તો આ સ્ટેન્ડ ને માઇક ને આપણે ભરી લઈએ બેગમાં. બેગમાં આ રીતે આ નાખી દીધું, સ્ટેન્ડ, માઇક અને લાઇટ. ચાલો આ ત્રણ વસ્તુ આવી ગઈ. હવે આપણે લઈ લઈએ ચશ્મા. તો તમને એમ થતું હશે કે જવાની તૈયારી કરીએ તો હું ચશ્મા પહેરી લો. તો હવે તમને એમ હશે કે આપણે ક્યાંક જવાનું હશે, તો ક્યાં જવાનું છે એવું તમને હાલો આગળ કહું. તો કેમ બાકી લાગે ને આપણે ભાઈ આમ એક નંબર? તો હવે આપણે આ લઈ લઈએ આપણું બેગ. આ આપણું છે બેગ ને હાલો હવે આપણે જઈએ. તો આ જૂનાગઢની ગલીઓ કે જે બધી ખોદેલી છે, ને આ ખોદેલી ગલીઓમાં ભરેલું પાણી, આ નાના નાના ગલોડિયા. હા તો ઓલી વાત તો ભૂલાઈ ગઈ તમને કહેતા, જય દ્વારકાધીશ મિત્રો, બધાને રામ રામ. તો તમે આપણે ક્યાંક વાત થઈ હતી જવાની, તો હું કહેતો હતો કે આપણે જવાનું છે. તો એ હું ક્યાંનું કહેતો હોઈશું જવાનું? એટલા ભાઈ આપણે જૂનાગઢમાં રહીએ એ વાત હાસી. આપણે બાવા જેવા આ એટલા ટૂંકમાં હોય અહીંયા, બાવા આપણે લાગતા નથી. જૂનાગઢમાં બાવાનું રાજ છે એ તો બધાને ખબર જ છે, ગિરનાર છે. તો આપણે બાવા જેવા ન લાગીએ એના હાટો આપણે શું કરીએ? વાળ કપાવીએ. એટલે ટૂંકમાં આમ હમાનામાં થઈ જાય ને એવું કરીએ. હું અહીં એ જ કરવા જાઉં ભાઈ, વાળ કપાવવા જાઉં છું. જો જો અહીંયા રાજલક્ષ્મીના રોળે ચડ્યો. હવે આ રાજલક્ષ્મીનો રોળ આગળ પૂરો થાય એટલે આપણે આમ જવાનું છે. તો આપણે વ્લોગ વ્લોગ કરતા હોય તો વ્લોગમાં તો આપણે ડેલી જે કામ કરતા એ જ વસ્તુ બતાવવાનું છે. તો હાલો આજે હું તમને ભેગા લઈ જાઉં, વાળ કપાવવા જાઉં છું. જો આ રાજલક્ષ્મીના રોડેથી હું ડુંગર, આ ગિરનાર ડુંગર હું આમ જવાની મજા આવે. તો હાલો તમને જ્યાં વાળ કપાવવા જાઉં ત્યાં લઈ જાઉં. આપણે બમ્પ તો લેતા જ નથી. હું આગળ આપણે રાજલક્ષ્મી રોડ હતો, તો રાજલક્ષ્મી રોડેથી આ આવી ગયું જયશ્રી ટોકીજ રોડ. અહીંથી આપણે સીધા જઈએ તો કાળવા ચોક આવે, ને અહીંયા હતી આગળ આપણે જ્યાં વાક પહેરાય અહીંયા જયશ્રી ટોકીજ. તો આ જયશ્રી રોડ કહેવાય છે. તો જયશ્રી રોડ ઉપર અહીંયા દુકાન છે જેનું નામ છે હર્ષદ હેર સલૂન. તો આપણે દુકાને પહોંચી ગયા ને હું એ વાળ હમણાં જોવા માંડ્યો. અહીં બધી બાજુ અરીસા હતા એટલે આમ જોવાની બધી મજા આવતી હતી, બહાર કાચ બધું દેખાતું હતું. તો અહીંયા કરાક બેઠા હતા, તો પછી આપણે કંઈ બોલાય એમ નહોતું દુકાને, તો કંઈ બોલ્યા નહીં. એમને બ્લોગ ઉતારતા હતા બધા ગ્રાહકને બેઠા, તો મને બોલવામાં આવતી હતી શરમ. તો બોલાય એમ તો હતું નહીં. આઈફોન લઈને આપણે વિડીયો તરવાનું ચાલુ કરી દીધું. આ કપિલભાઈનો આઈફોન છે, કપિલભાઈના આઈફોનથી જાઓ. આ બધા ગ્રાહકને તમે જોઈ શકો ફૂલ ક્લિયરમાં, તમે મને જોઈ શકશો ગ્લાસમાં. અમે અરીસામાં આપણે ફ્લેક્સ મારીએ છીએ જરાક, વાળ વાળ હમા કરીએ આઈફોનનો ફ્લેક્સ. આઈફોનની ક્લિયરિટી તમે જોઈ લો, કોઈક દીક આપણે છોડાવીશું આઈફોન. તો મને એમ થયું કે નવેરા બેઠા છીએ તો હાલો તમને દુકાનનો ટૂર કરાવો. જો અરીસામાં તો આમ દેખાય. તો આ કપિલભાઈ છે ને એની દુકાનમાં જો તમને ઉપર દેખાય એસી, દુકાનમાં એસી ફિટ કરેલું છે. ચાલો દુકાનમાં તમને બીજી વસ્તુ નહીં હું તમને ટૂર કરાવું. તો આ સૌથી ઉપર તમને જે વસ્તુ દેખાય ખોખા, એ વસ્તુથી માણસને આપણે રૂપારા કરી શકીએ. પછી આ જે તમને ડબલા જેવું દેખાય એ વસ્તુથી આપણે મરદ હોય જે મોટા માણસ હોય એને બાળક બનાવી શકીએ, જેમકું બાળક બની જાય. પછી નીચે આ જે ત્રીજા નંબરનું ખાનું છે એમાં જે વસ્તુ છે એ બધી મિક્સમાં છે. આમાં પણ મિક્સમાં છે પાવડર ને ફોમ ને બધું ક્રીમ ને જેવું હોય. તો આ મશીનમાં નાખવાનું તેલ ને એવું લાગે, પાવડર છે ને ફોમ છે ને જરાક પેલા બ્લોવર ને ભેડું ને આ વસ્તુ. તો આપણને દારૂની બોટલ જેવી લાગે કે નહીં? દારૂની નહીં પણ આપણે ટૂંક હું કહીએ સ્ટ્રિંગ બોટલ પણ સોડા જેવી. ઉપર વેક્સ પડ્યા, વેક્સ ને આપણને આ બોટલ ગમી, આપણને આ જોવાની મજા આવી. તો ફાઇનલી મિત્રો આપણે જેની રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે ને આપણો વારો પણ આવી ગયો છે. હા હા, એટલે આપણો વાળ કપાવવાનો વારો આવી ગયો. કેમ કે આ ભાઈ જમવા ગયા હતા દિવ્યાસભાઈ, અને તો તમે પહેલાં વ્લોગમાં જોયું છે દિવ્યાસભાઈ જો આ રહ્યા. તો એ પેલું કપડું પહેરાવાનું કાઢે છે જેનાથી આપણા ઉપર વાળ ના ચોટે. તો કપડું આવી ગયું ને હવે આપણને દિવ્યાસભાઈએ પહેરાવી પણ દીધું. તો આપણે કપડામાં કેવા લાગીએ? લાગીએ કંઈ સારા ન જ લાગે ને. આપણે ખાલી વાળ નવા ઉડે એવા આટું, થોડો સારા લગાડવા આટું પહેરીએ.
એમાં હું બોલતો હતો પણ આપણે અવાજ બેકગ્રાઉન્ડમાં નોઈઝ વધારે આવતો હતો. તો હું શું બિફોર કટિંગ, હેર કટિંગ બિફોર, બિફોર આફ્ટર કરવું ને, બિફોર આફ્ટર કરવું હોય તો વાળે કપાવવા પડે ને. તો આ કપિલભાઈ એના બીજા ગ્રાહક માટે કલર મિક્સિંગ કરતા હતા, કલર મિક્સિંગ કીધી હોય આપણને ખ્યાલ નથી. તો આપણે હવે એટલી ઘણી વાળ કપાવવાના હોય તો કંટાળો એનો આવી જાય. દિવ્યાસભાઈએ જો પીનું નાખી દીધું માથામાં, છોકરીઓ જેવી લાગે, પીનું નહીં હું છોકરીઓ જેવો લાગું, પીનું છોકરીઓ માટે વપરાય શકે ને, છોકરા હોય જો હું એ વાપરું એટલે વાપરી શકતા હોય. તો હવે દિવ્યાસભાઈ આપણને કંટાળો ન આવે એટલા માટે ગીત ચડાવ્યો. તો કયું ગીત હશે? એટલે ગીતની પહેલાં યાર એડોટે આવી ગઈ. તો તમને એક વાત કહી દઉં કે મારા બીજા નંબરના વ્લોગમાં જે ઇન્દ્રેશ્વર મહાદેવનો વ્લોગ હતો એમાં પણ હવે એડોટે આવે છે. તો ગીત ચડાવ્યું છે દીપિકા પાદુકોણવાળું. તો ચાલો ગીત સાંભળીએ. ગીત સાંભળતા સાંભળતા આપણો બિફોર આફ્ટર આવો સીન પણ બતાવીશ. તો દિવ્યાસભાઈ હું સાફ કરે છે ભાઈ, અમને ઉડેશભાઈ જરાક આગું સાફ કરો, મારા ફોનમાં ઉડી ગઈ સ્ક્રીનમાં, તમને તમારી ઉપર ઉડી છે તમને ન દેખાય. તો આપણા વાળમાં જો આને ફૂમકું કરી નાખ્યું, આગળ ફૂમકું જેવું લાગે જો, એટલામાં છાપું પતરા જેવું કરી નાખ્યું અહીંયા આગળ, ટોપી 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 જેવું બનાવી નાખ્યું છે આગળ. તો હાલો દિવ્યાસભાઈ હવે મશીન મારો, તો આપણે બિફોર આફ્ટરનું કરીએ. તો હવે હું જરાક વિડીયો ફાસ્ટ મોશન કરી નાખીશ. તો તમારે આમ હવે આમાં વાળ કાપવા એમાં શું જોવાનું, તો જરાક ફાસ્ટ મોશનમાં મૂકી દઉં હોને. તો હરણ તમને વિડીયો જોવાની મજા આવતી હોય છે કે આમ ફૂલ સ્પીડમાં જાય, એટલે આમ જરાક આમ જોજે કેવું લાગે, ફની જેવું સીન લાગતું હોય છે. તો વાળ કપાવવા તો બહુ વાર લાગશે. તો હવે તમને વધારે એકાદું સિનેમેટિક મૂકવું કે હાલો નથી મૂકતો, તમે વાળ કાપી હું જોઉં જો. ઓલા ઘરાક હતા એ વયા ગયા, બીજા ઘરાક આવી ગયા. તો હવે તમને વાળ કાપી સીન નથી બતાડતો ને, સીધો હવે વાળનું એન્ડિંગ થાય ત્યાં ઉગાડી દઉં સીધો હોને ફાઇનલ. તો હવે આ જે માથામાં છોકરીઓ જેવી આ ક્લિપ નાખેલી હતી કે જેનાથી હું છોકરી જેવો લાગું, તો એ હવે ક્લિપ કાઢવાનું ટાણું આવી ગયું છે ધીમે ધીમે. યશભાઈ હવે જો ધીમે ધીમે ક્લિપ આમ બદલાવે ફેરવે ને એવું કરતા હતા. હવે એ ક્લિપ કાઢીને ઉપરના હવે વાળ એવું કંઈક સેટ કરવાનું હોય, મને નથી ખબર આમ કેમ કરતા હોય. તો દિવ્યાસભાઈ હવે હાલો હળવેકથી હવે બધી આ માથામાં નાખેલી પીનું કાઢી નાખો, વાળને જરાક ખમા નમા કરી નાખો. આ તમે પીનું ભરાવી રાખી દીધા, આ વાળ જરાક પેલા થઈ ગયા. તો ભાઈ આ તમે જો આ કેવા લાગે વાળ, આમ છપરી જેવા વાળ થઈ ગયા. હવે આમ શું કહેવું, મારા હું નારિયેળનું સોતું ન હોય વસારેથી એવા થઈ ગયા, નારિયેળ જેવા વાળ આમ ઊભા થતા જો કેવા થઈ ગયા. તો દિવ્યાસભાઈ આમ જરાક પાણી પાણી નાખીને વાળ હેકા કરો, આપણે આવા વાળ નથી રાખવાનું, નારિયેળના સોતા જેવા વાળ કરી નાખ્યા ભાઈ અત્યારે. તો ભાઈ હવે ધીમે ધીમે વાળ સેટ કરે, ઊંઘતા હવે જોઈએ. જો મારા વાળ અમારા દિવ્યાસભાઈએ વાળ કરી નાખ્યા, નારિયેળનું સોતું પકડવાનું થઈ ગયું, પકડવા હાટું સોતું બનાવી દીધું નારિયેળ, જો માથે લટ કાઢી દીધી, વાળ ન હાલે પણ હવે. તો હવે આપણે મજાકને એક સાઈડમાં મૂકીને હવે આપણે આ કામ પતાવીએ. તો આમાં વાળ કપાતા હતા ને તો વસારામાં ગીત બંધ થઈ ગયું, એટલે બીજું બદલાવાનું હતું. તો હું હવે લાવ મને હાથમાં ફોન દે, તું આવા જે એમ ધીમે ધીમે ગીત વગાડે ને, તો આપણે કંઈક વિચારીએ કે કંઈક સારા સારા ગીત વગાડીએ. તો આપણે લઈ લીધો ફોન એની પાસેથી, એને કીધું હતું જો કે સજેશન જ આપ્યું, પણ આ યાર યુટ્યુબમાં કંઈક હતા એડ આવી. તો જો આ તમને ગીત દેખાય, હવે યુ ખુલ્લું આ એન્જલ ને લ્યો એડવર્ટાઈઝ આવી ગઈ. હાલો તો વાંધો ને સ્કીપ કરીએ, દેખાય આમાં, દેખાય હિરકું ન દેખાતું ઉભા રહી હિરકું, ફૂલ સ્ક્રીન કરીને તમને બતાવું. તો આપણે ચાલુ કર્યું ગીત, ગીત ચાલુ કરીને આપણે પાસે પાછું આપણું કામ કરી દઈએ ચાલુ. કપિલભાઈને ભૂખ લાગી, તો હવે કપિલભાઈ દુકાનેથી રજા લે છે. હાલો કપિલભાઈ મળશું પાછા, આપણે ફરી એકવાર આપણી પણ મુલાકાત કરશું. અમારા બ્લોગ જોવાનું ભૂલતા નહીં, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કપિલભાઈ. હવે આપણે ધીમે ધીમે અંતિમ ઘડીએ આવી રહ્યા છીએ. તો આપણું કપડું જે આપણને પહેરાવેલું હતું સન્માન માટેનું, એ સન્માન માટેનું કપડું પણ હવે હટાવી દીધું છે. તો હવે સન્માનના કપડામાં જરી બહુ ચૂંટી ગઈ હતી ને, તો હવે આપણે શર્ટને અંદરની જે જરી સાઈડમાં મને ઓલું હતું ને એ બધું કાઢી દે છે, જે ડોકની પાછળ જે નીચેની સાઈડ હોય વાળ થઈ. તો હવે આપણે દિવ્યાસભાઈ પાસેથી વિદાય લઈએ,
તો હાલો દિવ્યેશભાઈ, આપણે ફરી આવીએ. ફોન ઉપર વાળ આવી ગયા હતા. તો દિવ્યેશભાઈ, ફરી મુલાકાત કરીશું આપની દુકાને, તથા તમે તો અમારા વ્લોગમાં આવવાના જ છો. તો ભાઈ, હવે આપણે ઘર બાજુ જઈએ છીએ, તો આમ તમને ખબર જ છે, લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું છે. અને જો તમારે વાળ કપાવવાના હોય ને, તો જયશ્રી ટોકેજની સામે હર્ષદ હેર સલૂન છે ને, ત્યાં જતા આવીજો ભાઈ. હું આ કંઈ પ્રમોશન કે એવું કંઈ નથી, મિત્રની જ દુકાન છે આપણી, ના એક નંબર વાળે કાપે છે, સસ્તા ભાવમાં છે. એ તમારે ટેન્શન લેવાનું નથી, વાળ કાપે એક નંબર. જો આપણે ઘરની સોસાયટી સામે આવી ગઈ, આગળ આપણે અંદર વયા જશું, તો તમારે આ વિડીયોમાં તો મજા આવી જશે જોવાની. તો તમને ખબર જ હોય યાર, તમે કોમેન્ટ નથી કરતા, તમામ કેવું પડે યાર, બીજા જોતા પછી તમે કોમેન્ટ કરો. હાલો કોમેન્ટ કરી નાખ જો. હા મિત્રો, હું તમને ક્યારે નો કહેતો હતો કે બિફોર આફ્ટર સીન, બિફોર આફ્ટર સીન બધા. બિફોરનો સીન તમારે જોવો હોય તો મારા બે ત્રણ બ્લોગ પહેલાંનાથી એમાંય તમે જોઈ શકશો. આ બ્લોગમાં તમે આગળ જોયેલો હતો મને, બિફોરનો સીન તો તમે જોયેલો છે, આફ્ટરનો સીન જોઈ લો. વાળ દાઢી કરાવે નાઇન પછીનો જો આ વાળ કટિંગ બુટિંગ બધું બરોબર તમને ખ્યાલ જ હશે. જો કે આગળ વિડીયોમાં જાઓ તો આ જ છે હેરસ્ટાઈલ, તો ફેરવાની નથી. ને આ દાઢી બધું કમ્પ્લીટ રેડી ડન, કંઈ હોય તો કહેજો. બીજું કંઈ ફેરફાર થોડો ઘણો લાગતો હોય પાછા કરાઈ જઈશું, ત્યાં જ આપણે જાઓ. તો જો આપણું એડિટિંગનું કામ હવે પૂરું થઈ ગયું, મને યાદ આવ્યું એડિટિંગ કરતો હતો ને, તો બિફોર આફ્ટરનો સીન ભૂલાઈ ગયો. બિફોરનો સીન તમે પહેલાં જોઈ લેજો, આફ્ટરનો સીન. હા હા, તમે યાર વિડીયો જોવો છો પણ લાઈક નથી કરતા યાર. ચાલો ભાઈ, બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા, જય શ્રી રામ.